ઓકે, તો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ક્વેશ્ચન છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર જે રિંગ છે એની અક્ષ પર ગજ્યો ચુંબક એમ એ સમતલને લંબ રૂપે મૂકેલ છે. એટલે ઇનશોર્ટ તમે કન્સિડર કરો ને તો તમારી રિંગ આ રીતે છે અને આ તમારો ચુંબક છે, બરાબર. ચુંબક જે રિંગ છે ને આવી રીતે મૂકેલી નથી, આ રીતે, એટલે બંને એકબીજાને કેવા છે, લંબ છે. ઓકે, હાલો, નો ઇશ્યુ. તો નીચેનામાંથી કયો ઓપ્શન છે સાચો છે? હવે જો આનું એક બેઝિક કન્સેપ્ટ તમને ક્લિયર કરાવી દઉં. તમને ઘણી વખત આવા ક્વેશ્ચન પણ પૂછવામાં આવશે, જેમ કે આ તમારી પાસે જે છે ને એ રિંગ કન્સિડર કરો. માની લો કે આ તમારી એક રિંગ છે, બરાબર. આ જગ્યાએ તમારી પાસે ગજ્યો ચુંબક છે. ઓકે, હાલો, અહીંયા પણ એક તમારી પાસે રિંગ છે, અહીંયા પણ તમારી પાસે ગજ્યો ચુંબક છે. એક વસ્તુ છે ને, ખાસ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન લેન્સના નિયમની હાજરી છે ને એ સૂચવશે. જો ચુંબક આ રિંગની નજીક જવા કરશે ને તો રિંગ છે ને એને ક્યાં મોકલવાનું કરશે, દૂર, વિરોધ જ કરશે, બરાબર. માની લો કે ચુંબક છે એ દૂર જવાનું કરશે તો આ રિંગ છે ને એને નજીક લાવવાનું કરશે. એટલે પેલો જે કન્સેપ્ટ છે ને એ માઇન્ડની અંદર તમે બેસાડી લો કે જે છે ને એ વિરોધ કરવાનું છે. કોનો? જે થતું હોય એનો. અહીંયા ચુંબકને નજીક આવવું છે, નથી આવવા દેવાનું, એ રિંગ એને દૂર મોકલશે. અહીંયા ચુંબક છે ને દૂર જવું છે, નહીં જવા દે, એને નજીક લાવશે. એટલે આ પેલો ફંડા જેમાંથી આ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. જેમ કે અત્યારે તમને કીધું આ ચુંબક છે ને એ નજીક આવે છે, તો નજીક આવે તો રિંગ એને શું કરશે, દૂર ને. તો દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો આકર્ષણ બળ જરૂરી છે કે અપાકર્ષણ બળ? વેરી ગુડ. તો કે અપાકર્ષણ બળ, પેલો જ ઓપ્શન જુઓ, ગજિયા ચુંબકને ગુચડા તરફ ગતિ કરાવતા રિંગ તેને અપાકર્ષે. તો એક જ ઓપ્શન છે સેટ થશે, બાકીના તમે જોશો તો પણ આઈડિયા આવી જશે. એટલે આનો આન્સર તો ઓપ્શન નંબર એ જ આવશે, બટ આનું એડવાન્સ વર્ઝન. માની લો કે હજુ તમને આમાં થોડુંક સમથિંગ હટકે પૂછવું હોય તો એના માટે છે ને આવા ક્વેશ્ચન હોઈ શકે. માનો કે અહીંયા એન તમને ધ્રુવ આપે અને અહીંયા માની લો કે એસ છે ને અહીંયા એન છે, તો અહીંયા તમને એમ કે પ્રવાહ કઈ રીતે તમને જોવા મળશે, સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં, બરાબર. અને તમારું જે ઓબ્ઝર્વર છે ને એ આ બાજુએ છે, એ ધ્યાનમાં રાખજો. જે અવલોકનકાર છે આ બાજુએ છે, ચુંબક બાજુએ છે, અને પ્રવાહ કઈ રીતે મળશે તો તમે જ વિચારો. આ ચુંબકનાની તરફ જવું છે ને તો રિંગ શું કરશે, દૂર, દૂર એટલે અપાકર્ષે ને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એન છે, એનને અપાકર્ષે એવો ધ્રુવ કયો, તો કે એન. તો અહીંયા એન છે એ જે રિંગ છે ને એ એન ધ્રુવ તરીકે વર્ષે. અને તમને ખબર જ છે એન એટલે શું થશે, તો કે વિષમઘડી. તો અહીંયા જે ઉત્પન્ન થતો પ્રવાહ છે કઈ રીતે હશે, વિષમઘડી દિશામાં હશે. હવે અહીંયા આવી જાઓ. ચલો, આ ચુંબક છે એ દૂર જાય છે, તો વાત થઈ એમ, રિંગ એને ક્યાં લાવવાનું કરશે, નજીક. નજીક લાવવા માટે કયું બળ જરૂરી છે? વેરી ગુડ, આકર્ષણ બળ. તો એસને કોણ આકર્ષી શકે, તમે જ કહો. અહીંયા એસ હોય તો અપાકર્ષે ને, સમાન વચ્ચે અપાકર્ષણ થાય, વિરુદ્ધ વચ્ચે આકર્ષણ. તો અહીંયા પણ શું હશે, એન. અગેન એન એટલે કેવી દિશા, વિષમઘડી. તો આ બંનેમાં વિષમઘડી દિશામાં પ્રવાહ છે પ્રસ્થાપિત થશે. આ એનું એડવાન્સ વર્ઝન હતું અને તમે એક એક ટ્રિક પણ કહી શકો, બરાબર. તો આ તો ક્વેશ્ચન નંબર એ, જેમાં એક જ સ્ટેજ સુધી પૂછેલો હતો એનો આન્સર એ આવશે, પણ સમથિંગ હટકે હોય તો હવે તમને ખબર છે.